હવે આ બધાનો સાર એ જ છે કે સૌથી પહેલાં એ સમજવું પડશે કે અસ્તિત્વની પ્રકૃતિ શું છે તમે ઈચ્છો તો એને જોઈ શકો છો કાં તો તમે પરમાણુને જોઈ શકો છો કાં તો તમે બ્રહ્માંડને જોઈ શકો છો જો તમે બ્રહ્માંડને જોવા ઈચ્છો છો તો તે બહુ જટિલ છે એ મુશ્કેલ થશે કેમ કે તમારી પાસે ગેલેરી સીટ નથી સમજ્યા આ સ્ટેડિયમ જેવું નથી કે તમે કોઈ જગ્યાએ બેસીને સમસ્ત બ્રહ્માંડને જોઈ શકો બહુ મુશ્કેલ છે તમે તેને માત્ર ટુકડાઓમાં જોઈ શકો છો જો તમે એક પરમાણુને જોવા ઈચ્છો કોઈએ પણ પરમાણુને જોયો નથી શું તમે જાણો છો શું તમને ખબર છે એક સુપર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી પણ તમે એક પરમાણુને નથી જોઈ શકતા આપણે તેની ગતિવિધિઓનું અવલોકન કર્યું છે પણ આપણે ક્યારેય પરમાણુ નથી જોયો પણ આપણે તેને તોડી ચૂક્યા છીએ આપણે એ વસ્તુઓને પણ તોડી શકીએ છીએ જેને આપણે જોઈ નથી શકતા આજકાલ આપણે આ વાત પર બહુ ગર્વ અનુભવીએ છીએ આપણે કોઈ પણ વસ્તુને તોડી શકીએ છીએ આપણે તેને બનાવી શકીએ કે નહીં તેના પર શંકા છે પણ આપણે જેને ઈચ્છીએ છીએ તેને તોડી શકીએ છીએ ભલેને આપણે તેને જોઈ નથી શકતા પણ આપણે તેને તોડી શકીએ છીએ હવે તમે શું જોઈ શકો છો શું નહીં એ પણ બહુ અનિશ્ચિત વાત છે મારો અર્થ છે કે એ શું છે જેને તમે જોઈ શકો છો શું તમે અત્યારે મારો હાથ જોઈ શકો છો હા તમે મારો હાથ માત્ર એટલે જોઈ શકો છો કેમ કે મારો હાથ પ્રકાશને રોકે છે જો મારો હાથ પ્રકાશને રોકત નહીં જો તે પ્રકાશને આરપાર જવા દે તો તમે હાથ ન જોઈ શકત ખરું અથવા બીજા શબ્દોમાં કહીએ તો હમણાં તમારી આંખો માત્ર એ વસ્તુને જોઈ શકે છે જે પ્રકાશને રોકે છે જે પણ વસ્તુ પ્રકાશને આરપાર જવા દે છે તમે તેને નથી જોઈ શકતા પહેલી વાત છે કે તમે પ્રકાશને નથી જોઈ શકતા અહીંયા જે પ્રકાશ છે તમે જોઈ શકો છો ના તમે માત્ર તેને જોઈ શકો છો જે પ્રકાશને અવરોધે છે જે પ્રકાશને નથી અવરોધતું તમે નહીં જોઈ શકો અફસોસની વાત છે નહીં તમારે તમામ વસ્તુઓને જોવા માટે સક્ષમ હોવું જોઈએ જે પ્રકાશને આરપાર જવા દે છે કેમ કે તે મહત્વપૂર્ણ વસ્તુઓ છે પરંતુ અત્યારે તમારી આંખો માત્ર એ જોવા માટે ટેવાયેલી છે અથવા જોવા માટે સક્ષમ છે જે પ્રકાશને રોકે છે તો જીવન જેવું છે તેને તેવી રીતે જોઈ શકવાની પૂરી પ્રક્રિયાનો અર્થ છે સૌથી પહેલાં એક એવી આંખને કેળવવી જે વિચાર શૂન્ય હોય એવી આંખ જે વિચારોથી મુક્ત હોય જ્યારે હું વિચારોથી મુક્ત કહું છું તો તેનો અર્થ છે કે યાદોની ભેળસેળથી મુક્ત હોય અત્યારે આ બંને આંખો સ્મૃતિથી સંપૂર્ણ રીતે ભરાયેલી છે જુઓ તમે આ જોઈ શકો છો જો તમે થોડા લોકોના સમૂહને એવી રીતે જુઓ છો જો તમે બસ આમ જ જુઓ તો સેંકડો લોકોની વચ્ચે જો કોઈ એવો ચહેરો હશે જે પરિચિત હશે તો તમે જોશો કે ચહેરો અચાનક જ એકદમ સ્પષ્ટ દેખાશે શું તમે જોયું છે શું તમે ધ્યાન આપ્યું છે તમે રસ્તા પર જઈ રહ્યા છો ત્યાં સેંકડો લોકો ઊભા છે તમારો મિત્ર તેની વચ્ચે છે જો તમે ત્યાં જુઓ છો તો માત્ર એ મિત્રનો ચહેરો બીજા લોકોના ચહેરાની સરખામણીએ વધુ સ્પષ્ટ દેખાય છે કેમ કે આંખો યાદશક્તિની સાથે કામ કરે છે તમારી પાસે જેટલી વધારે યાદો હોય છે એટલું જ વધારે સારું જુએ છે જો કોઈ યાદો જ ન હોય તો તે જોઈ નહીં શકે યાદનો અર્થ છે જમા કરેલો ભૂતકાળ યાદનો અર્થ છે જાણકારી યાદનો અર્થ છે એવી વસ્તુ જે નથી છતાં હોવાનું નાટક કરે છે યાદો હકીકતથી વધુ સાચી હોય છે કે નહીં હું ઈચ્છું છું કે તમે આ વસ્તુને સમજો કે તમારા જીવનમાં દરેક વસ્તુ યાદશક્તિ અથવા મેમરીના આધારે ચાલે છે માત્ર કમ્પ્યુટર સ્ટીક જ નહીં તમારા જીવનમાં બધું જ જ્યારે હું યાદશક્તિ કહું છું તો માત્ર અહીંયા જ નહીં તમારું શરીર જ યાદોનો ઢગલો છે તમે કેળું ખાવ છો તો આ એક પુરુષનું શરીર બની જાય છે અને જો તે એક કેળું ખાય છે તો તે એક મહિલાનું શરીર બની જાય છે આવું માત્ર શરીરમાં હાજર યાદશક્તિને કારણે થાય છે છે ને જાણકારી જે શરીરમાં ભરેલી છે અને જે તે શરીરમાં પણ ભરેલી છે તે અલગ અલગ છે એ જ કેળું એક પુરુષ બની જાય છે એ જ કેળું એક મહિલા બની જાય છે કે નહીં શું તમે અલગ પ્રકારનું કેળું ખાઈ રહ્યા છો એ જ વસ્તુ એ જ ભોજન જો તમે ખાવ છો તો એક પ્રકારનું બની જાય છે એક વ્યક્તિમાં તે કાળી ચામડી બનાવે છે બીજા કોઈ વ્યક્તિમાં તે સફેદ ચામડી બનાવે છે કેવી રીતે આ તમારી અંદર હાજર રહેલી યાદોના કારણે થઈ રહ્યું છે શું તમને તમારા પર 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 દાદા યાદ છે ના પરંતુ તેમનું નાક તમારા ચહેરા પર બેસેલું છે તમારા શરીરને યાદ છે છે ને થઈ શકે છે કે તમને કોઈ અંદાજ ન હોય કે તેઓ કોણ હતા પરંતુ તમારા શરીરને આજે પણ યાદ છે લાખો વર્ષ પહેલા તમારા પૂર્વજ કેવા હતા તેને આજે પણ તે યાદ છે ને તો તમે જેને પોતાનું શરીર કહો છો બસ તે યાદોનો ઢગલો છે અને આંખો યાદોથી લદાયેલી છે તે આંખ જે યાદોથી ભરેલી છે જે આંખ યાદોથી દૂષિત થઈ ગઈ છે તે કોઈ પણ વસ્તુને એવી રીતે નથી જોઈ શકતી જેવી તે છે એ વસ્તુઓને એવી રીતે જોશે જેવું તેના માટે સુવિધાજનક હોય કેમ કે સોફ્ટવેર અંદરથી કામ કરી રહ્યું છે આ તમને કોઈ વસ્તુને એવી રીતે નહીં જોવા દે જેવું તે છે તેને જ આપણે પારંપરિક રીતે કર્મ કહીએ છીએ આ તમારા શરીરમાં છે આ તમારી ઊર્જાઓમાં છે તમારા શરીરમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓમાં પણ છે આ તમારા મસ્તિષ્કમાં છે આ તમારા મનમાં છે આ દરેક જગ્યાએ છે તમારી જે ભૌતિક ઉર્જા છે તેમાં પણ યાદશક્તિ હોય છે કેમ કે તમે જોશો કે એક વ્યક્તિની ઉર્જાનું વર્તન બીજી વ્યક્તિની ઊર્જાઓથી અલગ હોય છે આવું તમારી યાદોના પ્રકારને કારણે થાય છે તમે તેનાથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો આ એક લાંબી પ્રક્રિયા છે જો તમે તેનાથી છૂટી જાઓ છો તો વ્યક્તિત્વ અને શરીર વિઘટિત થશે બીજી રીત એ છે કે તેનાથી એક અંતર બનાવી લેવું એને બસ થોડું દૂર રાખો જ્યારે તમે તેની સાથે રમવા ઈચ્છો તમે રમો જ્યારે તમે તેને સ્વિચ ઓફ કરવા ઈચ્છો ત્યારે સ્વિચ ઓફ કરવું તમારા માટે સંભવ હોવું જોઈએ તો તેના માટે એક બહારી દ્રષ્ટિકોણની જરૂર હોય છે અત્યારે તમારા કાન યાદોથી ભરાયેલા છે તમારી આંખો યાદોથી ભરાયેલી છે તમારી જીભ ભરાયેલી છે કેમ જો તમારો જન્મ કર્ણાટકમાં થયો હોય અને તમે ઉત્તર ભારતમાં જાઓ તો તમને ભોજનનો સ્વાદ સારો નથી લાગતો કેમ કે તમારી જીભ યાદોથી ભરાયેલી છે કે નહીં આવી મુશ્કેલી અનુભવી છે કે નહીં તમે ઉત્તર ભારત ગયા અને તેમણે કહ્યું કે આલુભાજી આલુ આલુ મટર આલુ આલુ પાલક આલુ પરાઠા આલુ 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 તેઓ કહેતા રહે છે અને તમે ત્યાં રહી નથી શકતા કેમ કે તમારી જીભ યાદોથી ભરાયેલી છે તેને ફરી એ જ વસ્તુઓ જોઈએ છે નહીં તો તેને મુશ્કેલી પડશે તો યાદોથી લદાયેલા હોવાનો અર્થ છે ભૂતકાળનું આવરણ તમને જકડી રાખે છે તે તમને વર્તમાનમાં અવાજ નહીં દે ભૂતકાળ તમને બાંધી રાખે છે અને તમે એવું થવા દો છો કેમ કે તેમાં સુરક્ષાનો અહેસાસ થાય છે તો આ એક આવરણ બનાવી લે છે તેમાં સુરક્ષા છે તે સુરક્ષામાં જેલ પણ છે જો અમે તમને લોકરમાં બંધ કરી દઈએ તો તમે સાચે જ સુરક્ષિત રહેશો છે ને પરંતુ સમસ્યા એ છે કે તમે બહાર નહીં આવી શકો અને આજ તો સમસ્યા છે તમે જે દિવાલોને પોતાની સુરક્ષા માટે ઊભી કરી છે તે જ તમને કેદ કરનાર દિવાલો પણ બની ગઈ છે આ જીવનની પ્રકૃતિ છે જો તમે પોતાને અંદરથી કે બહારથી બંધ કરી લો છો તે એક જ વાત છે જ્યાં સુધી તમે દરવાજો નથી ખોલતા એનાથી શું ફરક પડે છે કે કોઈએ તમને બહારથી બંધ કર્યા છે કે તમે પોતાને અંદરથી બંધ કરી લીધા છે એમ પણ તમે કહેદી જ છો છે ને ઓછામાં ઓછી જો કોઈ તમને બહારથી બંધ કરે છે તો તમે ફરિયાદ તો કરી શકો છો અથવા ચીઝ પાડી શકો છો તમે પોતાને અંદરથી બંધ કરી લીધા છે તો તમે માત્ર ઉદાસ થઈ શકો છો તમે ચીઝ પણ પાડી નહીં શકો તમે કોના પર ચીઝ પાડશો તો આપણે આ જ પ્રક્રિયા પર ધ્યાન આપીએ છીએ ધ મેમરી દરેક સ્તર પર પોતાની છાપ છોડે છે ત્યાં સુધી કે તત્વોના સ્તર પર પણ પાંચ તત્વો જે અહીં કામ કરે છે તેની તરત પછી જ યાદશક્તિનું કામ શરૂ થઈ જાય છે તો જ્યારે આપણે કર્મ શબ્દ બોલીએ છીએ તો આ કોઈ સાધારણ ફોર્મ્યુલા નથી અથવા લોકો કર્મના સિદ્ધાંતની વાત કરે છે આપણે કોઈ સિદ્ધાંતની વાત નથી કરી રહ્યા આપણે એક પ્રકારની વાસ્તવિકતાની વાત કરીએ છીએ કર્મનો અર્થ છે યાદશક્તિ કાર્ય અને યાદશક્તિ પાછલું કાર્ય માત્ર યાદોના સ્વરૂપે હાજર હોય છે કે નહીં હા યાદશક્તિ માત્ર અહીં નહીં શરીરના દરેક કોશિકાઓની પોતાની યાદશક્તિ હોય છે કેમ કે એક પરમાણુનું વર્તન બીજા પરમાણુથી અલગ કેવી રીતે હોય છે જ્યારે બંનેના ઘટક તત્વો એક જ છે તે એટલા માટે કે તેમની યાદશક્તિ હોય છે હાઇડ્રોજનના પરમાણુ પાસે એક પ્રકારની યાદો હોય છે ઓક્સિજનના પરમાણુ પાસે બીજા પ્રકારની યાદો હોય છે જ્યાં સુધી તમે તે બંનેને એકબીજામાં નથી ભેળવતા તે જ પ્રમાણે વર્તન કરતા રહેશે આ એક નાના સ્વરૂપમાં થાય છે તમે થોડા મોટા સ્વરૂપમાં છો બ્રહ્માંડમાં ખૂબ જ મોટા સ્વરૂપમાં પરંતુ ત્યાં પણ તે જ યાદશક્તિ વધુ ચલાવે છે તો જ્યારે આપણે કર્મની વાત કરીએ છીએ ત્યારે આપણે કોઈ કોન્સેપ્ટ કે ફિલોસોફીની વાત નથી કરતા આપણે એક વાસ્તવિકતાની વાત કરીએ છીએ જે તમારા રૂપમાં અભિવ્યક્ત થઈ છે તમારા શરીરની બનાવટ જ યાદશક્તિના કારણે છે જો કોઈ પક્ષી કેરી ખાય છે તો એ પક્ષી બની જાય છે જો કોઈ કીટક કેરી ખાય છે તો એ કીટક બની જાય છે જો તમે કેરી ખાવ છો તો એ એક મનુષ્ય બની જાય છે એ જ કેરી પણ કેટલીય અલગ અલગ રીતે કામ કરે છે આ તેના પર નિર્ભર કરે છે કે તેને કેવી યાદશક્તિમાં નાખવામાં આવી છે છે ને તમે જેને બીજ કહો છો જો તમે એ બીજને વાવો છો જો તમે એ જ બીજને કોઈ માટીમાં વાવો છો અહીં તમે કેરીનો છોડ લગાવો છો અહીં તમે સફરજનનો છોડ લગાવો છો એ જ માટીમાં એ તો માત્ર કેરી ઉત્પન્ન કરશે એ માત્ર સફરજન પેદા કરશે હું જાણું છું વર્તમાનપત્રમાં એક ફોટો આવ્યો છે જેમાં એક ફણસ કેળું બની ગયું છે તે અલગ વાત છે હા તમે જોયું તું તમે બધા બેંગ્લોરથી છો કે થી ના તમે નહીં જોયો હોય ખબર નહીં કેવી રીતે ફણસના છોડથી કેળાના ગુચ્છા નીકળી આવ્યા છે તે અજબ વાત છે પરંતુ આ કંઈ ગડબડથી થયું છે આપણે નથી જાણતા કે આવું કોણે કર્યું છે પરંતુ હકીકતમાં જો તે માટીમાં સફરજનના બીજ અને કેરીના બીજ રૂપો છો તો એ માત્ર સફરજન પેદા કરશે તે માત્ર કેરી પેદા કરશે કેમ કે આ બીજ એટલે કે ચોક્કસ પ્રમાણમાં યાદો પછી એ કોઈપણ વૃક્ષના બીજ હોય કે તમારી માના ગર્ભમાં પહોંચનાર તમારા પિતાનો બીજ આ બસ યાદો યાદો અને યાદો જ છે કે નહીં આ જ છે કર્મા અને આ છેવટ સુધી જાય છે તત્વોના સ્તર સુધી દરેક વસ્તુ યાદશક્તિ જ છે માત્ર શુદ્ધ તત્વ જ યાદો જ મુક્ત છે તો આ વિચાર જ્યારે શરૂ કરીએ ત્યારે આપણે શરૂઆત કરીએ એ સૌથી મહત્વનું છે તેમણે તત્વો પર પ્રભુત્વ મેળવી લીધું હતું તેથી જેમને નમીએ છીએ કેમ કે તેમણે તત્વો પર નિપુણતા મેળવી લીધી છે તેમની પાસે એવી આંખ છે જેમાં યાદો નથી એક એવી નિષ્કલંક આંખ જે દરેક વસ્તુને બસ એવી જુએ છે જેવી તે છે તો હકીકતમાં યોગનો અર્થ છે એવી આંખ વિકસિત કરવી જે યાદોથી દૂષિત ન હોય જે માત્ર જોતી હોય તે વસ્તુને એવી રીતે નથી જોતી જેવી રીતે તમારી યાદશક્તિએ તેને દૂષિત કરી દીધી છે તે દરેક વસ્તુને એવી રીતે જ જુએ છે જેવી તે વાસ્તવમાં છે આ આંખ એવી વસ્તુને પણ જોશે જે પ્રકાશને નથી રોકતી અત્યારે તમારી આ બે આંખ માત્ર એ વસ્તુને જોઈ શકે છે જે પ્રકાશને રોકે છે જો તમે કોઈ એવી વસ્તુને જોવા લાગો જે પ્રકાશને નથી રોકતી એનો અર્થ છે કે આંખના બીજા એક આયામે કામ કરવાનું શરૂ કરી દીધું છે